હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું લીલી મકાઈનું શાક, એક સ્પેશિયલ મસાલા સાથે સ્પેશિયલ રીતથી બનાવશું. તો જોઈને જ તમારા મોઢામાં પાણી આવી જાય એવું સ્વાદિષ્ટ. ચાલો બનાવીએ સ્વીટકોર્નનું શાક. અહીંયા મેં 1 કપ સ્વીટકોર્ન લીધેલા છે. તમે સ્વીટકોર્નની જગ્યાએ દેશી મકાઈનું શાક પણ બનાવી શકો છો. સ્વીટકોર્નને બાફી લેશું. સ્વીટકોર્ન બાફવા માટે એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકશું. પાણીમાં થોડું મીઠું નાખશું, થોડી હળદર નાખશું, જેથી સ્વીટકોર્નનો કલર ખૂબ જ સરસ આવી જશે. પાણીમાં એક બોઇલ આવી ગયું છે તો આપણે સ્વીટકોર્ન પાણીમાં નાખી દેશું. એકાદી મિનિટ ઢાંકી દેશું જેથી સ્વીટકોર્ન ઝડપથી બફાઈ જશે. જોઈ લઈએ, સ્વીટકોર્ન બફાઈ ગયા છે. પાણી ગરમ થતાં આપણે સ્વીટકોર્ન પાણીમાં નાખી દીધેલા અને ખૂબ જ સરસ બફાઈ ગયા છે. સ્વીટકોર્નને બફાતા જરાય વાર નથી લાગતી. સ્વીટકોર્ન એક કાણાવાળા વાસણમાં કાઢી લેશું. શાક બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકશું. મોટી 3 ચમચા ભરી અને તેલ મૂકેલું છે. આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખશું. તેલ ગરમ થતાં શાકમાં 1/2 ચમચી રાઈ અને જીરું મિક્સ કરેલું છે એ નાખી દેશું તેલમાં. રાઈ અને જીરું ખૂબ જ સરસ કકળી ગયા છે. હિંગ નાખશું. 2 મરચાં આ રીતે બારીક સમારીને રાખેલા છે તેલમાં નાખી દેશું. એક ટુકડો આદુનો નાના પીસમાં સમારીને રાખેલો છે. આ રીતના નાના પીસમાં સમારેલો આદુથી આ શાકમાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે. 4-5 કળી લસણની બારીક સમારી લીધી છે એ પણ તેલમાં નાખી દેશું. બધું સરસ મિક્સ કરી લેશું. આદુ, મરચાં અને લસણ ખૂબ જ સરસ કકળી ગયા છે. 2 ડુંગળી આ રીતે મેં છીણીને લીધેલી છે. તમે ઈચ્છો તો પેસ્ટ કરીને પણ લઈ શકો છો. તેલમાં નાખી દેશું. આજ સુધી તમે અનેક વખત મકાઈનું શાક બનાવેલું હશે, પણ આજે આપણે સ્પેશિયલ મસાલા સાથે આ મકાઈનું શાક બનાવવાનું છે. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય અને ડુંગળીનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી આપણે ડુંગળીને સાતડશું. પૂરેપૂરી ફ્રાય થઈ જાય પછી જ આપણે બીજા મસાલા કરવાના છે, નહીંતર ડુંગળીનો કાચો સ્વાદ શાકમાં આવશે તો શાકનો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે. હવે ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને ડુંગળીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. 2 મીડિયમ સાઇઝના ટમેટા પણ મેં છીણીને લીધેલા છે એ પણ મિક્સ કરી દેશું. અડધી મકાઈ છીણીને લીધેલી છે એ પણ ડુંગળી અને ટમેટા સાથે મિક્સ કરી દેશું. આ રીતે બનાવેલો શાકનો સ્વાદ કંઈ અલગ જ છે. તમે રેસ્ટોરન્ટ કે ઢાબામાં ખાતા હશો એના કરતાં પણ ખૂબ જ સરસ આ શાક બનશે. બધું મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખી અને 1-2 મિનિટ ઢાંકી દેશું. હવે ડુંગળી, ટમેટા અને મકાઈ જ્યાં સુધીમાં બફાય ત્યાં સુધીમાં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલામાં અહીંયા 2 ચમચી લાલ મરચું પાવડર લઉં છું. લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો. 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી ગરમ મસાલો. બધો મસાલો સરસ મિક્સ કરી લેશું. મસાલો તૈયાર થઈ ગયો છે. આ બાજુ આપણા ડુંગળી અને ટમેટા પણ ખૂબ જ સરસ સંતળાઈ ગયા છે. તો મસાલો મિક્સ કરી દેશું. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાંથી તેલ સરસ અલગ પડી ગયું છે. મિક્સ કરી લેશું. શાકમાં ક્રીમી ટેક્સચર આપવા માટે 1/2 કપ મેં દહીં લીધેલું છે. ગ્રેવી સાથે દહીં મિક્સ કરી દેશું. દહીં નાખ્યા પછી ગ્રેવીને સતત આપણે હલાવવાની છે, નહીંતર દહીં ફાટી જશે. એકાદી મિનિટમાં જ દહીં ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ ગયું છે. તો તૈયાર કરીને રાખેલો મસાલો આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દેશું. એકાદી મિનિટ ગ્રેવીને આપણે કવર કરી લેશું જેથી મસાલા બધા ગ્રેવી સાથે ખૂબ જ સરસ મિક્સ થઈ જશે. વાહ, ખૂબ જ સરસ સુગંધ આવે છે. ગ્રેવીમાંથી તેલ અલગ થઈ ગયું છે. મિક્સ કરી લેશું. હવે ગ્રેવીને થોડી પાતળી કરવા માટે અહીંયા હું 1 કપ જેટલું પાણી નાખું છું. તમારે શાકમાં કેટલી ગ્રેવી જોઈએ છે એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો.
મિક્સ કરી દઈશું. ઢાંકી અને ગ્રેવીમાં એક બોઇલ આવવા દઈશું. ગ્રેવીમાં એક બોઇલ આવી ગયું છે. બાફીને રાખેલા કોન આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. ઘરની મલાઈ એક ચમચી લીધેલી છે. મલાઈ નાખવી બિલકુલ ઓપ્શનલ છે, પણ મલાઈ નાખીને જો તમે આ શાક બનાવશો તો બજાર કરતાં પણ ખૂબ જ સરસ શાક થશે અને ક્રીમી ટેક્સચરવાળું શાક બનશે. તો મલાઈ આપણે ગ્રેવી સાથે શાક સાથે મિક્સ કરી દઈશું. ઢાંકી દઈશું. જોઈ લઈએ, શાક ખૂબ જ સરસ બની ગયું છે. એક ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે, હાથેથી ચોળી અને શાક સાથે મિક્સ કરી દઈશું. થોડો ગરમ મસાલો નાખશું. ગરમ મસાલો આપણે મસાલામાં પણ નાખેલો, પણ આ રીતે ઉપરથી થોડો ગરમ મસાલો નાખવાથી શાકમાં ખૂબ જ સરસ સ્વાદ આવશે. કસૂરી મેથી શાક બની ગયા પછી આ રીતે ઉપરથી જ નાખવાની. મિક્સ કરી લેશું. કોથમરી નાખશું. તો તૈયાર છે ઢાબા સ્ટાઈલ આપણું મકાઈનું શાક. ગેસ બંધ કરી દઈશું, શાક સર્વ કરશું. જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું પંજાબી શાકને ટક્કર મારે એવું સ્વીટકોર્નનું શાક તૈયાર છે. સ્વાદિષ્ટ શાક તો તૈયાર છે, પણ શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે ચીઝ નાખશું. ચીઝની જગ્યાએ તમે પનીર પણ નાખી શકો છો. ઉપરથી બે ચાર દાણા સ્વીટકોર્નના નાખશું. કોથમરી નાખશું. તો જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું સ્વીટકોર્નનું શાક તૈયાર છે, જેને મેં પરોઠા સાથે સર્વ કરેલું છે. તમે રોટલી કે નાન સાથે પણ ખાઈ શકો છો. તો આ જ રીતે બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે આપને મારી સ્પેશિયલ મસાલા સાથે સ્વીટકોર્નની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.